તેમની પત્ની સાથે વનિતાબેન સાથે ઘર પાછળ બેસી વાતો કરતા હતા આ દરમિયાન તેમનો ચોવીસ વર્ષીય પુત્ર ઘરે આવતા વનિતાબેન જમવાનું આપવા ઘરમાં ગયા હતા આ દરમિયાન વિનોદભાઈ તેમના ઘર પાછળ આવેલી રણજીતભાઈ વાડીમાં ગયા હતા જ્યાં તેઓએ અગમ્ય કારણસર કાજુના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ બનાવની જાણ થતા જ પરિવારના સભ્યો દોડી ગયા હતા પરંતુ તેમને બચાવ્યા તે પહેલા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને આ બનાવની જાણ થતા જ ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ પણ દોડી ગયા હતા અને આ બાબતે પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ મથકેથી મહેશભાઈએ મૃતદેહનો કબજો લઈ પારડી સીએસસી ખાતે પીએમ કરાઈ વધુ કાર્ય હાથ ધરી છે